7:30 बजे इन द मॉर्निंग, 4:45 बजे इन द इवनिंग, जब पहली बारिशें शुरू होंगी, जब समर हॉलीडेज खत्म होंगी, खुशी में भी कभी, गम में भी कभी, बेवजह कभी, I'll miss you, હું તને પ્રેમ કરું છું, I'll miss you, હું તને પ્રેમ કરું છું, I'll miss you. હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. जब भी तेरे गेट से कर लूंगा तेरा जरा सा वेट, मैं आई नो तू कभी भी नहीं आएगी, हो जाऊंगा जरा सा लेट मैं. चाय खारियां in the morning, cold coffee in the evening, jab happy birthday tera hoga, jab happy birthday mera hoga. 31st December, 14th February, navratri, I'll miss you. હું તને પ્રેમ કરું છું, I'll miss you. હું તને પ્રેમ કરું છું, I'll miss you. હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. मजबूरी है लेकिन बड़ी ही बुरी ये दूरी है, मेरी आंखों में तू देख के ये बता, क्या जाना तेरा इतना जरूरी है. डोंट गो ना, I'll be lonely, don't go now, I'll be only, aisa kya bata hai wahan pe jo nahi mila hai yahan pe, yaar hai yahan pe, pyar hai yahan pe, main bhi hoon yahan pe, oh, I'll miss you. હું તને પ્રેમ કરું છું, I'll miss you. હું તને પ્રેમ કરું છું, I'll miss you.
આજે જે રીતે ફરીથી જે ડેટા રિકવર થયા છે એ પ્રમાણે 2018 સુધીના વિદ્યાર્થીઓએ મળી અને એક ઓર્ગેનાઇઝ કમિટી બનાવી અને આ વન યુનિયનનો પ્રોગ્રામ કરેલો છે તે બદલ દરેક ઓર્ગેનાઇઝ મેમ્બરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી પર્સનલ આઇડેન્ટિટીમાં આઈ એમ આ વન ઓફ ધ પાર્ટનર ઇન ધ મકવાના ગ્રુપ. અમે કન્સ્ટ્રક્શનમાં બોમ્બેની અંદર રીડેવલપમેન્ટ એસઆરએ અને ઓપન લેન્ડની અંદર અમે લોકો વર્ક કરીએ છીએ. અવર માસ્ટર ઇઝ 1 BHK અને જેટલા બી પ્રોજેક્ટ છે એમાં આપણી 1 BHKની પ્રોજેક્ટની અંદર 400 કાર્પેટમાં વી આર ડુઇંગ એફોર્ડેબલ હાઉસિંગ વી આર વર્કિંગ. થેન્ક યુ. ખૂબ આભાર ભાઈ. એક સ્કૂલનો સવાલ કરીએ છીએ, સૌથી વધારે પનિશમેન્ટ તમને કઈ ટીચરે આપ્યું છે અને શું કામ? મારા એજ્યુકેશન શાળાના દરમિયાનમાં સૌથી વધારે પનિશમેન્ટ અમારા ચારુલતાબેન અને અમારા રૂપાબેન સાયન્સના, જે કોઈ દિવસ હું લેસન કરતો જ નથી. અને મારો ખાસ મિત્ર ડોક્ટર હિરેન શાહ એ મારું રોજ લેસન ચેક કરે. જે દિવસે જર હાફ ડન થઈ જાય એ દિવસે ક્લાસની બહાર. એટલે મારો મિત્ર મને રોજ પ્રયત્ન કરે કે હું ક્લાસમાં બેસું. એટલે ઘણી વખત એ મારું લેસન કરી દે કે એને એમ કે મારો મિત્ર ક્લાસમાં બેસે, પણ હું એવું વિચારું કે હું ક્લાસની બહાર રહું. એન્ડ આઈ થેન્ક ટુ માય ઓલ ફ્રેન્ડ્સ who give us good friendship. Today also we enjoy the friendship. અને એમ તો અમે સૌથી નોટરિયસ સ્ટુડન્ટ હતા અને જે રીતે છેલ્લો દિવસ છે આજે એ રીતે છેલ્લી જ બેન્ચે બેસતા, પણ સમય સાથે છેલ્લી બેન્ચે બેસી બેસી અને થોડાક પગથિયા આગળ બી ચડ્યા અને જીવનમાં આગળ આજે કામ કરી રહ્યા છે અને આગળ હજી પણ કામ કરવાનો પ્રયત્નમાં છીએ. થેન્ક યુ. ખૂબ આભાર ભાઈ. હવે આપણે જોઈ રહ્યા છીએ સ્ટોલ નંબર 9 પર, જ્યાં આપ જોઈ રહ્યા છો કિવા ક્રિએશન હાઉસ ઓફ ઇન્ટેલિજન્ટ જ્વેલરી. સારું છે, મારી પત્ની અહીંયા નથી એ તો મને ઘણો પ્રશ્ન થઈ જાય. ઓકે, અહીંયા હવે જે દીવા ક્રિએશનના ઓનર છે એ એની ઓળખાણ આપશે. હેલો, દીવા ક્રિએશન. મારા હસબન્ડ અને દીવા હતા નીરવ શાહ અને નીરજ બેન. એલઆઈસી નું કામ છે, સાથે મારું જ્વેલરી નું કામ છે. વી ઓલ વેલકમ ફોર માસ્ટર વીટીઆર બાય 2000. ખૂબ આભાર. સરસ મજાની ઇન્વિટેશન જ્વેલરી. જે ખાસ બહેનો આવ્યા છે અથવા તો કોઈ કપલ આવ્યું છે એમને ખાસ અહીંયા આ સ્ટોલ જરૂર વિઝિટ કરજો. સ્ટોલ નંબર 9 ભાઈ. એક ઇમિટેશન જ્વેલરીથી હવે આપણે બીજા ઇમિટેશન જ્વેલરી તરફ જઈ રહ્યા છે. સ્ટોલ નંબર 7 અડી કરોશી અને એમના ઓનરથી એની ઓળખાણ હશે. એનું નામ કયા બેચમાં હતા? ઓરાભાઈ જેનું હોય. અરે તારું છે, તારું છે. તમને લાગશે કે આ સ્ટોલ માં શું છે? ખાલી થોડી મોજડી, થોડા ચપ્પલ, થોડા શૂઝ એમ જ રાખ્યા છે. અલગ અલગ સાઈઝના પણ નથી. પણ એક વાત કહી દઉં કે આ એક અનોખો સ્ટોલ છે, કારણ કે આ લોકો તમારા શૂઝ, તમારી ચપ્પલ, તમને જે જોતું હોય એ કસ્ટમાઇઝ બનાવીને તમારા અટાયરને, તમારા કપડાંને મેચ કરે એવી રીતે પણ કરીને આપે છે. એમનો આ સ્ટોલ છે. હવે એમની ઓળખાણ એ લોકો આપોતે આપશે. Thank you. Do you need to cover the rest of the stall number 6? Now we have a
સ્ટોલ નંબર 5 ઉપર આવ્યા છે. ભાવનાબેન જે સરસ મજાના અલગ અલગ બેગ જોઈને લગાડેલા છે, એમના ઓનર હવે પોતાની ઓળખાણ છે. મને થોડા સ્કૂલના સમયના કંઈ યાદ આવતા હશે. એ તો અલગ ટાઈમ હતો, 1978, તો પણ અને સાથે સાથે પણ એક લાઈટ કરી છે, એ ઓનર હવે પોતાની ઓળખાણ છે. Thank you.
શશિકાંત જોશી. વી વેર ધ પાયોનિયર ઓફિસ બેરર સેક્રેટરી એન્ડ જોઈન્ટ સેક્રેટરી ઓફ પાસ્ટ સ્ટુડન્ટ એસોસિએશન ઓફ ધીસ ન્યુ હાઈ સ્કૂલ. વેરી નાઉ ઇટ ઇઝ કેમકે હાઈ સ્કૂલ. વેરી ગુડ, વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી ગુડ. સાહેબ હજી તો ઘણા ઘણા ચમત્કાર એલઈડી સ્ક્રીન પર આવશે તમારા ટાઈમમાં, બહુ મજા આવશે એમને. નીકળી રહ્યું છે, રહેમતુલ્લાભાઈ નીકળી રહ્યા છે, પણ જોરદાર તાળીઓ સાથે આપણે વધાવીએ. આ રીયુનિયન નું ફર્સ્ટ લકી ડ્રો છે એન્ડ ધ નંબર ઇઝ 959. ક્યા વાત હે, એટલો સરસ નંબર, નવડો પાંચડો નવડો 959. નવ નંબર આમ પણ બહુ શુભ ગણાય છે, નવ થી શરૂઆત થઈ છે અને નંબર પણ નવ થી એન્ડ થયો છે. 959 959 કોનો નંબર છે? હજી સ્કૂલની આદત ગઈ નથી તમારી સર, અને એ જ આદતને અહીંયા વાગોડવા માટે આપણે આવ્યા છીએ. ઓકે, નેક્સ્ટ નંબર, નંબર છે 3213. નેક્સ્ટ નંબર છે 3213. શું વાત છે, હજી સુધી બંને નંબર એ જ નંબરથી સ્ટાર્ટ થાય છે. 9 થી સ્ટાર્ટ થયો, 9 થી એન્ડ થયો, આ 3 થી સ્ટાર્ટ થયો, 3 થી એન્ડ થયો. 3213 થર્ડ લકી ડ્રો, 2595 થર્ડ લકી ડ્રો, 2595 2595 2595 થર્ડ લકી ડ્રો. હવે ફોર્થ લકી ડ્રો, થ્રી ડબલ ટુ ફોર 3224 3224 અને અત્યાર માટેનો લાસ્ટ લકી ડ્રો અત્યાર માટેનો. હા, એક આવ્યો ભાઈ ફર્સ્ટ પ્રાઇઝ, ભાઈ રીયુનિયનના ફર્સ્ટ લકી ડ્રોમાંથી જે નંબર કાઢવામાં આવ્યા 2595 2595, રેમતુલાભાઈ અહીંયાથી ગિફ્ટ આપશે. ભાઈ આ ફર્સ્ટ લકી ડ્રો જે ચાર નંબર અત્યાર સુધી આપણે કાઢ્યા, હેતલ મહેતા, હેતલ મહેતા 95 બેચ, હેતલ મહેતાને આ ફર્સ્ટ લકી ડ્રો લાગી રહ્યું છે. આભાર, ખૂબ ખૂબ અભિનંદન. અને અત્યારનું આ લાસ્ટ લકી ડ્રો છે, પાંચમું લકી ડ્રો 1711 1711 1711. ફરી એકવાર પાંચે પાંચ નંબર બોલવામાં આવે છે, 959 3213 2595 જે હેતલબેન ગિફ્ટ લઈ ગયા, 3224 અને 1711. આ પાંચમાંથી એક ગિફ્ટ હેતલબેન લઈ ગયા છે, બાકીના ચાર જેમના પણ હોય કમિટીને કોન્ટેક્ટ કરીને ગિફ્ટ લઈ જશો. ખૂબ ખૂબ આભાર. 68 બેચના સ્ટુડન્ટ છે પણ એમના જુનિયરને આગળ વધારવા માંગે છે, એટલે છેલ્લા બે નંબર 69 છે અને આગળ છે 14 1469. સેકન્ડ લકી ડ્રો હવે કાઢવામાં આવશે. આવી ગયા 1469. ઓકે ભાઈ 1469 જેમને લકી ડ્રો પ્રાઇઝ લાગી છે, સર આપો. તૃપ્તિબેન મહેતા 1978 બેચ,
ઓકે, પણ એમને હજી એટલા યંગ જ છે એટલે 87 જેવું જ લાગે છે કે મેં 9 વર્ષ પછી જ SSC કરી હતી. ઓકે, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. સેકન્ડ લકી ડ્રો નંબર 3607, 3607. સેકન્ડ લકી ડ્રો પુષ્પાબેન પિસ્તોલવાલાનું હાર્દિક સ્વાગત છે. એકવાર જોરદાર તાળો સાથે આપણે વધાવીએ. થર્ડ પ્રાઇઝ, સેકન્ડ આવ્યું કોઈ? 3607, 3607. ઓકે, થર્ડ ઇનામ. હા ભાઈ, 36ની સિરીઝને આગળ વધાવીએ. 3629, 3629, 3629. 3629. હવે ફોર્થ પ્રાઇઝ, આ સેકન્ડ લકી ડ્રોનું ફોર્થ ડ્રો છે. 3564, 3564, 3564, 3564. અને સેકન્ડ લકી ડ્રોનું લાસ્ટ ડ્રો 2161, 2161, 2161. આ સેકન્ડ લકી ડ્રોમાં જે 5 નંબર નીકળ્યા છે એ અહીંયાથી રિપીટ કરીએ છીએ આપણે. 1469, જે તૃપ્તિબેન મહેતાને પ્રાઇઝ લાગી. 3607, 3607, 3629, 3629, 3564, 3564, અને લાસ્ટ 2161. જે ભાઈ આવ્યા છે, નામ સર, 1983 બેચના રોનિલભાઈ ગાંધીને આ લકી ડ્રો લાગ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. થર્ડ લકી ડ્રો આપણે 5:15 વાગે નીકાળીશું, બરાબર. એમનું રિયુનિયનનો ફોટો અહીંયા LED સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. તો 1978 બેચના જેટલા બી સ્ટુડન્ટ્સ આવ્યા છે, જેટલા બી વિદ્યાર્થીઓ આવ્યા છે, એમને વિનંતી, સ્ટેજ ઉપર વધારશો. 1978 ભાઈ, આ સ્ટુડન્ટ્સના પૌત્ર પૌત્રી જે પણ આવ્યા હોય એમને પણ સ્ટેજ ઉપર આવવા વિનંતી છે. હા, આવી જા બેટા. આ બેચમાં સૌથી તોફાની કોણ હતું ને સૌથી વધારે માર કોને પડતી, પનિશમેન્ટ કોને મળતું, કોણ કહે છે? થેન્ક યુ વેરી મચ ભાઈ. તમે લોકોએ જે આ ગ્રુપનું ઓર્ગેનાઇઝેશન કર્યું એના હિસાબે અમે લોકો ઘણા જૂના મિત્રો બહુ હૃદયપૂર્વક મળી શક્યા. ખૂબ 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 આભાર. થેન્ક યુ. એક મિનિટ, એક વાત જાણવી છે. તમે એવા કયા તોફાન કરતા હતા જે હવે તમે તમારા છોકરાઓને ના પાડી હતી કરવાની? વર્ણન જ કરી શકતો. વિરાકીન જે મારી સ્ટડી કરતો હતો ને એ અહીંયા વર્ણન નથી કરી શકતો હું. હા, બાકી હું બેસી નહોતો શકતો કારણ કે નીચે મને તકલીફ થતી હતી. થેન્ક યુ. 1973 બેચના બધા સ્ટુડન્ટ્સ સ્ટેજ પાસે એકત્ર થઈ જાય. મેં MK સ્કૂલના ટીચર શિક્ષિકા તારાબેન વાઘાણી અહીંયા પધાર્યા છે. બેન, આપનું હાર્દિક સ્વાગત છે. ઓકે, તારાબેન, નલિનીબેનનો ફોટો તમે LED સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તારાબેન, તમારો ફોટો નલિનીબેનનો અહીંયા LED સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. રંજનબેન ટીચરનો બી ફોટો છે અહીંયા. ઓગણીસો ને 90 બેચના ઘણા બધા સ્ટુડન્ટ્સ આવી ગયા ભાઈ. ઇસમે અમારે ભાવિનભાઈ બી હે તો જરા ફાસ્ટ મ્યુઝિક એકદમ ફાસ્ટ કર દેના. અવાર સ્વાગત છે એકવાર જોરદાર તારો સાથે. મને અમારું ખાસ MK સ્કૂલના અમિતાભ બચ્ચન કહેવાય એવા CD શાહ સર. ઓકે, આ 1990 બેચ છે, એમાં બે વિશેષતાઓ કહી દઉં. એક વિશેષતા તમે જોઈ રહ્યા છો કે વિનયભાઈ ગોળવાળા કોણ છે, નથી આવ્યા.
વિનયભાઈ ગોળવાળા સ્ટુડન્ટ 1990માં ફર્સ્ટ ટાઈમ એમકે સ્કૂલનો કોઈ સ્ટુડન્ટ મેરિટ લિસ્ટમાં આવ્યો હતો વિથ 92% 92% સાથે. એકવાર જોરદાર તાળીઓ. અને બીજી વિશેષતા કહી દઉં આ બેચની, આ સરસ મજાનો અવાજ જે મારો તમારા સુધી પહોંચાડી રહ્યા છે, જે આખી સાઉન્ડ સિસ્ટમ જેમની છે, જે પ્રોફેશનલ સાઉન્ડ એન્જિનિયર છે, સાઉન્ડ પ્રોપરાઇટર છે, એ પણ 1990 બેચના છે. અમારા ભાવિનભાઈ માટે બી બધી જવાબદારી અમારા ભાવિનભાઈએ સંભાળી છે. એકવાર જોરદાર તાળીઓ ભાવિનભાઈ માટે થઈ જાય. હા, મને આગળ આગળ આવો, આગળ આવો ભાવિનભાઈ. અને બીજા સંદીપભાઈ ગોસરિયા કોણ છે ભાઈ, સંદીપભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીઓ. એમણે પણ ખૂબ મહેનત કરી છે આ ઇવેન્ટ માટે. સંદીપભાઈ ગોસરિયા. પાછું ફ્રી ઓફ ચાર્જ છે. સ્ટોલ નંબર 22, સ્ટોલ નંબર 22, 1990 બેચ લખેલ છે. ગોપાલ શાહ અને જાદવ સર, ભારતીબેન, આ બધા ટીચર્સનું હાર્દિક સ્વાગત છે. દવે સર, આ બધા ટીચર્સનું હાર્દિક સ્વાગત છે. ઉભા રહો, ઉભા રહો, તમારે ત્યાં જ ઊભા રહેવાનું. હવે તમારામાંથી માઇક પણ કોણ બોલશે? કોણ સૌથી વધારે તોફાન કરતું હતું? કોણ સ્કૂલના સંભાળના? હલો, 1990 બેચ વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. અને 1990 બેચ એકદમ થ્રિલિંગ અત્યારના એક મિનિટ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિદ્યાર્થી મિત્રોનો પણ. અને શાળાના સંસ્મરણો વગાડવા માટે તો ઘણી બધી વાતો છે, પણ તોફાનો જે સાથે કર્યા છે, જે શાળામાંથી આપણને સાહસ શીખવા મળ્યું છે ને કે સાહેબ આ શાળાને નમસ્કાર કરવાનું મન થાય, કે ચાલુ ક્લાસ શાંત ભણતો હોય અને ખોટે ખોટે છીંક પણ ખાવી અને લોકોને હસાવવા કે ખોટે ખોટે ઉધરસ ખાવી, બરાબર છે, આ પણ એક શાળામાં શીખેલું સાહસ જ છે. અને એમાં પણ એક સૌથી વધારે મજા એવી આવતી હતી કે શાળામાં છે ને દરેક સેમિસ્ટરમાં એક આકૃતિ કમ્પલસરીમાં પૂછાતી હતી, અને એ એટલે છે ને અમીબાની આકૃતિ. અને અમીબાની આકૃતિ દોરો એટલે ટક 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 કરવાની જે મજા આવતી હતી એ તો લાઈફ ટાઈમ મેમોરેબલ છે, કે એની આડમાં કઈ કેટલા જોડકા અને ખાલી જગ્યા એકબીજાને પૂછાઈ જતા હતા. આરેલા બધા જ ટીચરોનું સ્વાગત છે અને બધા એમકે ના સ્ટુડન્ટોનો બી સ્વાગત છે. બેસી અમી તરફથી રાસ્તાથી આપણી શરૂઆત થતી હતી. આજે આપણે થોડા 5 સ્ટુડન્ટને બોલાવ્યા છે પ્રાર્થના ગાવા માટે, તો ક્લેપ ફોર ધેમ ઓલસો, પ્લીઝ ક્લેપ ફોર પીયુ ભટ્ટ સર, ઉદયપુરથી સ્પેશિયલી પીયુ ભટ્ટ સર આપણા રિયુનિયન માટે આવ્યા છે. પ્લીઝ, પરેશ જોશી છે, વેલકમ પરેશ જોશી, ક્લેપ ફોર પરેશ જોશી. પરેશભાઈ 1988 બેચના છે. ક્લેપ ફોર કલ્પનાબેન જે હાલના પ્રિન્સિપાલ છે, વેલકમ કલ્પનાબેન. ખાસ હું એમકે રોક્સ તરફથી અમારા નિખિલભાઈ સંગોઈ, જે અત્યાર સુધી તમારી સામે કોમ્પેરિંગ કરી રહ્યા હતા, બહુ જાણીતા અને ખૂબ નામ છે અત્યારે એમનું, એકવાર નિખિલભાઈ સંગોઈ માટે જોરદાર તાળીઓ, કેમ મારા એક ફોન પર એ પોતે હાજર થઈ ગયા છે અહીંયા. અને અત્યારે એમને બીજો પ્રોગ્રામ છે એટલે જઈ રહ્યા છે, અને આપણું કોમ્પેરિંગ હવે પછીનું કરશે ઓગળભાઈ ભરવાડ. તો આપનો ખૂબ ખૂબ આભાર નિખિલભાઈ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ભાઈ પરેશ જોશી માટે. એક જોરદાર તાળીઓ. એ ખૂબ જાણીતા કલાકાર છે,
ખૂબ જ પ્રખ્યાત ગાયક છે જુપિટર ગ્રુપ. થેન્ક યુ. 1965 થી 2004 સુધીના દરેક વિદ્યાર્થી મિત્રો, એમકે હાઈ સ્કૂલના દરેક વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ ગ્રાઉન્ડ ઉપર મળી રહ્યા છીએ. આ જ ગ્રાઉન્ડ, સેમ ગ્રાઉન્ડ જ્યાં આપણે આટલા વર્ષો, આટલા સુંદર વર્ષો ગાળ્યા છે, એક સાથે પાછા મળી રહ્યા છે. બહુ આનંદની ઘટના છે. એનાથી વધારે આનંદની ઘટના આપણા દરેક ટીચર સાથે આપણે આનંદ માણી રહ્યા છીએ. આપણા દરેક ટીચર આપણી સાથે છે અત્યારે 40 વર્ષ પછી દરેક ટીચર આપણી સાથે છે, એ પરમ આનંદની ઘટના છે. 1965 થી 2004 સુધીના દરેક વિદ્યાર્થી મિત્રો, એમકે હાઈ સ્કૂલના દરેક વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ ગ્રાઉન્ડ ઉપર મળી રહ્યા છીએ. આ જ ગ્રાઉન્ડ, સેમ ગ્રાઉન્ડ જ્યાં આપણે આટલા વર્ષો, આટલા સુંદર વર્ષો ગાળ્યા છે, એક સાથે પાછા મળી રહ્યા છે. બહુ આનંદની ઘટના છે. એનાથી વધારે આનંદની ઘટના આપણા દરેક ટીચર સાથે આપણે આનંદ માણી રહ્યા છીએ. આપણા દરેક ટીચર આપણી સાથે છે અત્યારે 40 વર્ષ પછી દરેક ટીચર આપણી સાથે છે, એ પરમ આનંદની ઘટના છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના 3000 વર્ષમાં દરેકે દરેક માન્યતાઓ બદલાઈ ગઈ. શું નથી બદલાયું, શું નથી બદલાયું? ગુરુ શિષ્ય પરંપરા, આ ગુરુ શિષ્ય પરંપરા 5000 વર્ષ પહેલાં હતી, આજે પણ ઈ જ છે, આવતા 5000 વર્ષ પછી ઈ રહેશે. ભગવાન રામને જ્યારે કંઈ શસ્ત્ર વિદ્યા શીખવી હશે, કંઈ જ્ઞાન લેવું હશે, વિશ્વામિત્ર જોઈશે. જગદગુરુ કૃષ્ણ, એને જો જ્ઞાન જોઈતું હશે તો સાંદીપની ઋષિ જ જોઈશે. શિવાજીને રામદાસ પાસે જ જવું પડશે. અરે સચિન તેંડુલકરને જો ક્રિકેટમાં મહાન બનવું હશે તો કોચ રમાકાંત આચરેકર જોઈશે જ. એટલા માટે આ દરેકે દરેક ટીચરનો, અહીંયા ઉપસ્થિત દરેકે દરેક સ્ટુડન્ટ્સ પર તરફથી હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ, થેન્ક યુ ટીચર્સ. સૌથી પહેલાં આપણે વંદના કરી, હવે આપણે આપણા ટીચર્સોનું સન્માન કરશું. સન્માનની શરૂઆત આપણે પીયુ ભટ્ટ સરથી કરીએ છીએ. પીયુ ભટ્ટ સરનું સન્માન કરશે આપણા મેઇન સ્પોન્સરર રહેમતુલ્લાજી, મેઇન સ્પોન્સરર રહેમતુલ્લાજી, યોગેશભાઈ સુરતી અને નેહલ, ત્રણ જણા સ્ટેજ પર આવો પ્લીઝ.
છે. વેલકમ ઉપેન્દ્રભાઈ. આજે જો એમનો સાથ ન હોત આપણને તો કદાચ વિનુ અંકલની તો પરમિશન અને મેન ભૂપેન્દ્ર અંકલનો આટલો મોટો સાથ તો આપણે આટલું મોટું ફંક્શન કરી શક્યા છે આજે એમ કે હાઈસ્કૂલમાં. પ્લીઝ ક્લેપ ફોર ભૂપેન્દ્ર અંકલ, પ્લીઝ એવરીવન. સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલા પિયુ ભટ્ટ સરથી. પિયુ ભટ્ટ સર, ક્લેપ ફોર પિયુ ભટ્ટ સર. રહેમતુલ્લાજી અને યોગેશભાઈ પિયુ ભટ્ટ સરનું બહુમાન કરી રહ્યા છે. નેક્સ્ટ ભરતભાઈ, જયપ્રકાશભાઈ અને ભાવિનભાઈ આગળ આવી જજો. નેક્સ્ટ સિરિઝા સરનું બહુમાન નેહલ, નેહલ કરશે અને ટોપર જયપ્રકાશભાઈ. નેક્સ્ટ ભૂપેન્દ્ર અંકલ નું બહુમાન કરવા આવશે ટોપર્સ અશ્વિનભાઈ દામાણી. ટોપર્સ અશ્વિનભાઈ દામાણી, એની સાથે ભરતભાઈ. ભરતભાઈ અમારા વોલિન્ટિયર, આપણા હાલના પ્રિન્સિપાલ મેડમનું બહુમાન અને ટોપર્સ અશ્વિનભાઈ કરશે. પ્રવીણ સરનું બહુમાન કરશે તેજસ, નેહલ અને ટોપર્સ. હાલો નેક્સ્ટ બહુમાન ચંદનબેન, આપણે લાઈનમાં જઈ રહ્યા છે તો ટીચરોને તકલીફ ન પડે. ચંદનબેન નું બહુમાન કરશે ટોપર્સ. મેહુલભાઈ સ્પોન્સર છે, એ પણ આપણા વન ઓફ ધ સ્પોન્સર છે. ક્લેપ ફોર મેહુલભાઈ, પ્લીઝ એવરીવન ક્લેપ ફોર મેહુલભાઈ. નેક્સ્ટ આપણે ત્રિનાબેનનું બહુમાન કરશે શિલ્પાબેન, વન ઓફ ધ ટોપર્સ. હરિદાસભાઈ, નેહલ, નેહલ અને નીરજભાઈ. નેક્સ્ટ ટીચર નલિનીબેન, નેક્સ્ટ નલિનીબેન નું બહુમાન કરશે અતુલભાઈ, અતુલભાઈ અને કવિતા. નેક્સ્ટ નેક્સ્ટ બહુમાન હર્ષદાબેન જાની, હર્ષદાબેન જાની નું બહુમાન કરશે સંદીપ. હા સુધીરભાઈ, વેલકમ વેલકમ, આવો તમે બહુમાન કરો. હા સુધીરભાઈ, વેલકમ સુધીરભાઈ. જો બધાને યાદ હશે કદાચ સુધીરભાઈ, સુધીરભાઈને કોઈ નહીં ભૂલ્યું હોય, પ્લીઝ ક્લેપ ફોર સુધીરભાઈ. અષ્ટાબેનનું બહુમાન કરશે ભાવેશ, ભાવેશભાઈ અને ગોવિંદભાઈ, ભાવેશભાઈ મકવાણા.
રહ્યા છે ઉદયભાઈ. નિરંજના બેન નેક્સ્ટ ટીચર છે. નિરંજના બેન એમનું બહુમાન કરી રહ્યા છે ભાવિન. હું આમની માટે મિથુનભાઈ માટે ઈચ એન્ડ એવરી પર્સન પ્લીઝ ઈચ એન્ડ એવરી વન પ્લીઝ ક્લેપ ફોર મિથુનભાઈ. સૌથી મોટા પિલર પંકજભાઈ, ક્લેપ ફોર ધેમ. પંકજભાઈ, કલ્પેશભાઈ, ભાવિનભાઈ અને મિથુનભાઈ, ક્લેપ ફોર ધેમ. નેક્સ્ટ
સરલાબેન, સરલાબેન નું બહુમાન કરશે. અર્ચનાબેન ફાલ્ગુની, ફાલ્ગુનીબેન આવી જાય. ફર્સ્ટ પીરિયડ ચાલુ થયો છે, પ્રાર્થના તો પૂરી થઈ ગઈ, ફર્સ્ટ પીરિયડ ચાલુ થાય છે. હવે આજનું જે વાતાવરણ જોઈને ખૂબ ખૂબ આનંદ થાય છે. આવો મેળાવડો કદાચ દુનિયાભરમાં ફર્સ્ટ ટાઈમ થયો છે અને આનો રેકોર્ડ ખરેખર તો ગિનેસ બુક ઓફ વર્લ્ડમાં લખાય એવો છે. આજે 40-45 વર્ષ પછી દરેક સ્ટુડન્ટ અને ત્યારના જે ભૂતપૂર્વ શિક્ષકો એમને બોલાવીને આજે ભરપૂર જે તમે બહુમાન કર્યું એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર છે. તમારા દિલની અંદર જે ખૂબ ખૂબ લાગણીઓ છે એ લાગણીઓથી અમારું દિલ પણ ખૂબ ખૂબ ભરાઈ આવે છે. તમને જે અવસ્થામાં અમે 40 વર્ષ પહેલાં જોયેલા, હાફ પેન્ટની અંદર આ સ્કૂલમાં દોડતા રમતા કૂદતા આવતા, અમારો ઠપકો લેતા, અમારા કદાચ તમાચા પણ ખાધા હશે, અમારા લેસન પણ લીધા હશે, પણ આજે તમને જે યાદ આવે છે અથવા અત્યારે અમે જે જોઈ રહ્યા છે એનાથી અમને વિશેષ આનંદ છે. અમે જે કંઈ કરાવ્યું છે એ સુપાત્ર કર્યું છે, કારણ કે આવા માહોલ અને આવા વિદ્યાર્થીઓ કદાચ અમારા નસીબમાં નહીં હોત. તમારા જેવા વિદ્યાર્થીઓ અમને મળ્યા એટલે અમારું પણ ખૂબ ખૂબ સૌભાગ્ય છે કે અમને આવા સ્ટુડન્ટો મળ્યા. પણ આ એક એનું મુખ્ય કારણ છે કે આ સંસ્કારી પરિવારમાંથી આવતા બધા વિદ્યાર્થીઓ એના ગુણની અંદર સંસ્કાર પૂરેપૂર ભરેલા છે, જે અત્યારે દેખાઈ આવે છે. વિનુભાઈ સ્ટેજ પર આવી રહ્યા છે, તાળીઓથી બહુમાન કરો. ખરેખર આભાર વિધિ તો પછી થાય, પણ શેઠ મૂળજીદાસ કરશન દાસને આપણે પહેલાં નમન કરીએ. એમણે જે આ ડોનેશન કરેલું એ ડોનેશનના હિસાબે આજે જ્ઞાન મંદિર તૈયાર થયેલું, જેની અંદર તમે સરસ્વતી દેવીને રોજ પ્રણામ કરીને જે સરસ્વતી ગ્રહણ કરી છે એનાથી તમે અત્યારે આ ભરપૂર દેખાઈ આવ્યા છો. આ સરસ્વતી દેવીની સાથે સાથે તમને લક્ષ્મી દેવી પણ પ્રસન્ન થઈ છે, કારણ કે તમે સારું એવું શિક્ષણ અહીંયાથી મેળવીને, સારું એવું શિક્ષણ મેળવીને કોઈ એન્જિનિયર, કોઈ ડૉક્ટર, કોઈ ચાર્ટર એકાઉન્ટન્ટ, કોઈ ગ્રેજ્યુએટ, દરેક વ્યવસાયની અંદર પણ સંકળાયેલા છો
અને એની અંદરથી તમે અનેક વસ્તુ પ્રાપ્ત કરી છે, પણ મૂળભૂત તમે ભૂલ્યા નથી, એક અગત્યની વાત છે. મૂળભૂત એટલે આ શું, આ ટીચરોનો જે તમે આવકાર જે આપો છો એ તમારા દિલની અંદર વસેલા તમારા ટીચરો છો, ટીચરો છે એ આ દેખાઈ આવે છે. આજે કેટલા કલાકની મહાતપસ્યાઓ પછી આજે આ મેળાવડો તૈયાર થયો છે. આ સ્નેહ મિલન છે, આ સ્નેહ મિલનને ક્યારેય પણ જિંદગીમાં ભૂલાય એવું છે જ નહીં. અને હું તો એમ કહું, વર્ષો વર્ષ આવું કરતા રહો અને મળતા રહો. આ સ્કૂલમાં છેલ્લા 45 વર્ષથી અમારે તો લગભગ બધાનું લાઈફ અહીંયા જ પૂરી થાય એમ કહેતો ચાલે. પ્રાઇમરી ટીચર, ત્યાર પછી મિડલ અને હાઈસ્કૂલના ટીચરો, આપણી પાસે સૌથી સિનિયર મોસ્ટ ટીચર પીયુ ભટ્ટ સર છે, જે 1961થી આ જ્યારે સ્કૂલ સ્થપાયેલી ત્યારથી અહીંના છે. ભટ્ટ સાહેબ, અમદાવાદથી સ્પેશિયલ આ તમારા પ્રોગ્રામ માટે આજે 84 યર્સની એજે પણ તમારા માટે ટાઈમ કાઢીને, આ એક ખૂબ આનંદની વાત છે. હવે હું જરાક એક 5 મિનિટ લઈશ, કારણ કે આપણી માના કેટલાક ટીચરો તમારી સમક્ષ નથી, પણ જરા હું નામ બોલું એટલે તમને યાદ આવે. મંજે દેસાઈ સર, પેલા બી કે શાહ સર, દરેકના વખતના જે પ્રિન્સિપલ હશે એને યાદ કરો જરા. જામદાર સર, આણંદજીવાલા સર, સરોજબેન શાહ, એમએમ જોશી સર, મધુબેન જોશી, રણજીતભાઈ દેસાઈ, અને હું છૂટો પડ્યો ત્યારે કેઆઈ પટેલ કરીને એક પ્રિન્સિપલ હતા. પ્રિન્સિપલો ઘણા બદલાયા, પણ અમે અહીંના અહીંયા જ રહ્યા. અમે અહીંયાથી થઈને છૂટા થયા એમ કહેતો ચાલે બધા જ ટીચરો, કે આ સ્કૂલની અંદર પોતાની અડધી લાઈફ આ સ્કૂલને અર્પણ કરેલી છે, અને એના માટે પણ અમને ખૂબ આનંદ છે. કારણ કે અમારા પ્રત્યેની તમારી જે લાગણી છે એનાથી અમારી આ તંદુરસ્તી ખરેખર જળવાયેલી રહેલી છે. જે જૂના ટીચરોમાંથી યાદ કરીને તમને યાદ કરાવું, પીયુ ભટ્ટ સર, ખજાનજી સર, બીઓ ગાંધી સર, વી આર મહેતા પારલાથી આવતા હતા, ઇન્દિરાબેન ખિનકાપવાલા, વી એન દેસાઈ, તારાબેન વાઘાણી, જે આર દેસાઈ સર, કુલકર્ણીબેન, એમડી શુક્લ સર, પી એન શુક્લ સર, પ્રવીણભાઈ દેસાઈ, આઈડી દેસાઈ સર, એક જૂના ટીચર હતા જે જી પટેલ, જે જૂના ઓલ્ડ કોર્સની અંદર આ ટીચર હતા જે જી પટેલ, જેના અનુપમ ક્લાસીસ ચાલતા હતા. પ્રફુલ્લબેન દેસાઈ, વાસંતીબેન કાપડિયા, જીતેન્દ્રભાઈ સેલત સર, જેને જીતુભાઈથી તમે ઓળખતા, કે આઈ જાનીબેન, યોગિનીબેન ગાંધી, નલિનીબેન સેલવાડિયા, પંકજભાઈ શાહ ડ્રોઈંગ ટીચર, મીનાક્ષીબેન, અરે મંદાકિનીબેન પોપટાની, માલિનીબેન બક્ષી, સરલાબેન, દામિનીબેન રાવલ, જે એમ નાયક સર, નિર્દોષબેન દેસાઈ, સૂર્યાબેન, અને ત્રિપુટી રૂપાબેન, વોરાબેન અને લતાબેન. ત્યાર પછી કેટલાક જૂના ક્લાર્કો પણ અહીંયા થઈ ગયા, મધુભાઈ દેસાઈ, મનુભાઈ જોશી, વીરુબેન શાહ, રમનભાઈ બારોટ, પાટીલબેન, જ્યોતિબેન ત્રિવેદી, પ્રકાશ પટેલ, મીનાક્ષ, જસ્મીનાબેન અને કંચનબેન. આ બધાને યાદ કરવાનું મુખ્ય કારણ એ છે કે તમને કોઈક ને કોઈક રીતે આ ટીચર અને સ્ટાફ. સૌથી મોટી વસ્તુ આજની વિનુભાઈ, જેમણે આપણને આજે આટલો મોટો સપોર્ટ કર્યો છે, પ્રવીણભાઈ જે કોર્પોરેટર છે, બીના બીનાબેન બધા આપણી વચ્ચે છે,
સૌથી પહેલા આપણે વિનુભાઈનું બહુમાન કરશું. ક્લેપ ફોર વિનુભાઈ. એજ્યુકેશન સોસાયટીના ભીષ્મ પિતામહ એવા શ્રી વિનુભાઈ વલિયાના વગર આપણું આ ફંક્શન જરા પણ શક્ય નહોતું. આપણે એમને ખૂબ તાળીઓથી વધાવી લઈએ સાહેબો, ખૂબ તાળીઓથી વધાવીએ. જ્યારે અમને ખબર પડી કે આપણે 40 વર્ષના બેચના છોકરાઓનું, મિત્રોનું અહીંયા રિયુનિયન કરીએ છીએ, પહેલાં જ ધડાકે એમણે આપણને પરવાનગી આપી દીધી છે. જો એમણે ના આપી હોત તો આ વસ્તુ શક્ય જ નહોતું. So please everyone, great round of applause for Vinubhai Valiya, please. Thank you. Good evening, education and society, Bhishma Pita. અને માં પછી જેને આપણે કહીએ ગુરુ, એ ગુરુનું બહુમાન થઈ ગયું છે. હવે અમારા લોકોનું બહુમાન અમે આભારપૂર્વક આપનું સ્વીકારતા નથી તો અમ લોકોને સમાપ્ત કરજો. અમે અમારી કમિટી મેમ્બર કોઈ પણ માણસનું બહુમાન કરવાનું છે નહીં, અમારી ફરજ છે. ને આજે અમને આનંદ થાય છે કે જ્યારે મહારાષ્ટ્રની અંદર, ભારતની અંદર આટલો સ્નેહ મેલન, આનંદ મેળો, ફનફેર અને 60 જેવા ટીચરોનું બહુમાન કરનાર વ્યક્તિઓ જેણે મહેનત કરી, હું નામ નહીં આપું કારણ કે બે ત્રણના નામ આવું તો બે ત્રણને ખોટું લાગે એટલે નામ નથી આવતું, પણ જેણે મહેનત કરી એનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણા નગરસેવક શ્રી પ્રવીણભાઈ શાહ અને બીનાબેનને પણ આપણે ખૂબ વધાવી લઈએ. અને પ્રવીણભાઈનો સન નૈનેશ આપણા મેનેજિંગ કમિટીમાં છે અને એણે ખૂબ મહેનત કરી છે, આપણને અહીંયા પરમિશન અપાવી છે ગ્રાઉન્ડ માટે, બને બધી જ રીતે આપણને હેલ્પ કરી છે. આપણે એને પ્લીઝ વધાવી લઈએ. થેન્ક યુ સો મચ. આપણે સૌ પ્રથમ ગોપાલભાઈનું સ્વાગત કરશું. ક્લેપ ફોર ગોપાલભાઈ. ગોપાલભાઈ, ગોપાલભાઈનું સ્વાગત કરશે કલ્પેશ, પંકજભાઈ અને કલ્પેશ, જયેશ, ગોપાલભાઈ વિશે જયેશ દોશી એક શબ્દ, એક લાઈન બોલશે. સૌ પ્રથમ એક મિનિટની શ્રદ્ધાંજલિ આપણે લઈ લઈશું, શહીદો માટેની શ્રદ્ધાંજલિ અને આપણા ટીચર્સો માટે જે રહ્યા નથી આપણી વચ્ચે, પ્લીઝ પ્લીઝ.